ખેડાના ફાગવેલમાં ઓબીસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત 2000 જેટલા ઓબીસી કેટેગરીમાં આવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે જાહેરાતમાં રૂપિયા ખર્ચતા પહેલાં ઓબીસી સમાજને મદદ કરવી જોઈએ. શંકરસિંહ વાઘેલાએ ઓબીસી અનામતની વાત કર્યા બાદ સરદારનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સરકાર સરદાર પાછળ રૂપિયા ખર્ચે છે, પરંતુ ઓબીસી સમાજને લાભ આપતી નથી. કોંગ્રેસની તરફેણ કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના હેલિકોપ્ટર નિવેદન મામલે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, તો મનમોહનની પ્રશંસા કરી અનુપમ ખેરની ઝાટકણી કાઢવામાં આવી હતી. લોકોને બેવકૂફ બનાવવાના ધંધા છે, એમાં અનુપમ ખેરની તો કોઈ ખીચડી લેતું નથી ને. એને મનમોહનસિંહજીના રૂલને અન્યાય કર્યો છે. આવા વિદ્વાન વડાપ્રધાન ક્યાં દુનિયામાં કયા દેશ પાસે છે? અને એના માટે એને જે આ કરવાવાળા લોકોને શરમ આવવી જોઈએ. સોનિયાબેનને અને રાહુલને પેલો જે લઈ આવ્યા છે ઓગસ્ટા હેલિકેનમાં, એમાંય શરમ આવવી જોઈએ.